કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી બાગાયતી પાકનું ચલણ વધી રહેલ છે, તેમાં પણ વિવિધ સરકારી યોજનાઓના લાભના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી દાડમની ખેતી વધુ ને વધુ પ્રમાણમાં થઈ રહી છે, ત્યારે આ વર્ષે દાડમના ભાવ તળિયે બેસી જવાથી ખેડૂતો માટે 1,12,000 જેવો તાલ સર્જાયો છે તેવું કિસાનો જણાવી રહ્યા છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં દાડમની ખેતી કરાઈ રહી છે અને કિસાનો પણ અત્યાર સુધી દાડમની ખેતી પસંદ કરતા હતા, પરંતુ આ વર્ષે દાડમના ભાવ સાવ તળિયે જઈને બેઠા છે અને કિસાનોએ દાડમની ખેતી પાછળ જેટલો ખર્ચ કર્યો છે તેટલો ખર્ચ પણ માંડ માંડ નીકળે તેવી પરિસ્થિતિ છે, જેના કારણે કિસાનો દાડમની ખેતી તરફ મોઢું ફેરવવા તૈયાર થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભુજ તાલુકાના અનેક ગામોના કિસાનોએ પોતાની ખેતીમાંથી દાડમની બાદબાકી કરવાનું નક્કી કર્યું છે અને પોતાના વાડી ખેતર વાવવામાં આવેલા દાડમના ઝાડ દૂર કરી તેના સ્થાને જામફળ કે અન્ય ફળોનું વાવેતર કરવાનું નક્કી કર્યું છે. કચ્છમાં દાડમનો મબલખ પાક થાય છે, પરંતુ અનેક વિસ્તારોમાં હવે તળના પાણી બગડી રહ્યા હોવાને કારણે દાડમના ફળોની ક્વોલિટી પણ નબળી પડી રહી છે, જેના કારણે કિસાનોને ઓછા ભાવ મળી રહ્યા છે. આવા સંજોગોમાં બજારમાં ઓછા ભાવ મળતા હોવાના કારણે કિસાનોને હવે દાડમની ખેતી પોસાય તેવું લાગતું નથી અને દાડમના બદલે કિસાનો અન્ય ફળોના વાવેતર પ્રત્યે આકર્ષાયા હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.